બનાસકાંઠા જિલ્લામાંથી રેશનિંગનો જથ્થો ગરીબોને આપવાને બદલે બારોબાર રાજસ્થાનમાં સગે વગે થતો નજરે પડી રહ્યો છે સરકાર દ્વારા ગરીબ પરિવારને રેશનિંગનો જથ્થો આપવામાં આવે છે જેને લઈ ગરીબ પરિવાર પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે પરંતુ કેટલાક કાળાબજારી લોકો આ ગરીબ પરિવાર નું ફૂલ બારોબાર કાળા બજાર કરતા હોય છે અને બનાસકાંઠા માંથી રેશનિંગ નો જથ્થો મોટા પાયે રાજસ્થાન માં જતો હોવાની પકડે છે જો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ની તો બે દિવસ અગાઉ બનાસકાંઠા માંથી રેશનિંગ નો જથ્થો રાજસ્થાન જઈ રહ્યો હતો તે સમયે કેટલાક લોકો દ્વારા આ ગાડીને ઝડપી પાડી અને ધાનેરાના મામલતદાર કચેરી ખાતે લાવી પૂછપરછ કરી ગાડી છોડી દેતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે કોઈ જાગૃત નાગરિક દ્વારા આ વાત ગાડી અધિકારીઓને સોંપવામાં આવે તો અધિકારીઓ કાર્યવાહી બદલે તેમના હાથ ઊંચા કરતા હોય હોય છે અને જણાવતા છે કે લેબલ બદલી ગયા પછી કોઈ કાર્યવાહી થતી નથી તેમ કઈ આંખ આડાકાન કાન કરતા હોય છે તો પછી આવી રેશનિંગ વાળી ગાડીઓ સરકારી ઓફિસોમાં લાવી કોણ તોડ કરે છે તે મોટો સવાલ છે અત્યારે તો ધાનેરામાં માં ને ચોટે એક જ વાત સાંભળવા મળી રહી છે કે બે દિવસ અગાઉ ધાનેરા વિસ્તારમાંથી રેશનિંગનો રેશનિંગ નો જથ્થો જપ્ત કરેલી એક ગાડી જપ્ત કરવામાં આવી હતી અને તેને ધાનેરાની મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવી હતી ત્યારે ધાનેરામાં કહેવાતા દલાલો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પુષ્પમ પત્ર નો વ્યવહાર કરીને જેટલી મોટી રકમ નો તોડ કરી ગાડી છોડી મૂકી દીધી હતી જો આ ગાડીમાં બધું જ કાયદેસર હતું તો પછી તેનો તોડ કેમ કરવામાં આવ્યો અને જો ખરેખર ગરીબોને મોઢેથી અને કોડિયો રાજસ્થાન જતો હોય તો પછી પુષ્પમ પત્ર નો વ્યવહાર કરી ગાડી કોણે છોડી તે મોટો સવાલ છે સમગ્ર બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર તપાસના આદેશ આપે તેવી લોક માંગ ઉઠી છે સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત મહાસાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા